18મી ફેબ્રુઆરી થી કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં 375 એક સરખા ફેલાયેલા વિશ્વમાં સૌથી મોટા એવા જંગલમાં સફારી પાર્ક. પ્રવાસીઓ માટે સફારી પાર્કમાં દેશ વિદેશના પ્રાણીઓ જોવા માટે ખાસ આકર્ષણ હોવાથી પ્રવાસીઓમાં સફારી પાર્કમાં પહેલે દિવસે સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કના નામથી જાણીતું બનેલો આ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવાતા પ્રવાસીઓએ પ્રાણીઓ સાથે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મજા માણી હતી. આ અંગે સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક કેવડિયા નિયામક ડોક્ટર આર રતન નાલા જણાવ્યું હતું કે કેવડિયાના જંગલ સફારી પાર્ક વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બન્યું છે, જે વિશ્વના પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેક્ટ અને પ્રવાસીઓ માટે સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક કેવડિયા જંગલ સફારી કે જે 375 એકરમાં ફેલાયેલું છે તેને હવે આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકી દેવાયું છે. 375 એકરમાં ફેલાયેલ પાર્કમાં 62 જાતના કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ કરાયો છે. આકર્ષણ માટે વન વિસ્તારનો અનુભવ થાય તે રીતે આવનાર પ્રવાસીઓ કુદરતી વાતાવરણ અને ખાસ વન વિસ્તારમાં ફરતા હોય તેવો અહેસાસ થઈ શકે તેવી રીતે સમગ્ર સફારી પાર્કનું નિર્માણ કરાયું છે. सभी ग्रुप के साथ में स्टेचू देखने के लिए आए हैं. उसमें आज सफारी जो कि बहुत ही खूबसूरत नज़ारे के साथ देखने का मौका मिला हमें. सारे गार्डन के अंदर शेर, चीते, लोमड़ी सभी नज़दीक से देखने को मिल रहे हैं. बहुत अच्छा खूबसूरत नज़ारा देखने को मिल रहा है. इस स्टेचू के लिए और इस सफारी के लिए हमारे प्रधानमंत्री महोदय माननीय मोदी जी को बहुत बहुत धन्यवाद देते हैं. उन्होंने गुजरात को बहुत ही अच्छा नई सौगात ऐतिहासिक दी है, इसलिए बहुत बहुत धन्यवाद. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સફારી પાર્ક એક આશાસ્પદ પ્રોજેક્ટ છે જે ગુજરાત વન વિભાગ દ્વારા માત્ર 6 મહિનામાં પ્રોજેક્ટ સંપૂર્ણ કરાયો છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ન્યૂ દિલ્હીની મંજૂરી બાદ હવે પ્રાયોગિક ધોરણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવનાર વાસીઓ માટે આ વિશ્વ કક્ષાનો અને વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક ખુલ્લો મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક વિસ્તાર 7 અલગ અલગ એલિવેશનમાં છે, જે એન્ટ્રન્સ પ્લાઝાથી વાઇલ્ડ એસ એન્કોલોજર સુધી ફેલાયેલું છે, જેમાં કુલ 16 એન્કોલોજરનો સમાવેશ કરેલ છે. આ એન્કોલોજરમાં જુદા જુદા વન્ય પ્રાણીઓ રાખવામાં આવેલ છે. સફારી પાર્કમાં ફરવા માટે ઈ કાર્ટનો ચાલતા ચાલતા જોવા માટેની સગવડ ઊભી કરવામાં આવી છે, તથા ઈ કાર્ટની સુવિધા હોપ અને હોપ તરીકે રહેશે. પ્રવાસીઓ માટે સફારી પાર્કની ટિકિટ મેળવવાનો સમય સવારે 8 કલાકેથી સાંજે 5 કલાક સુધીનો રહેશે અને ઝૂ બંધ કરવાનો સમય સાંજે 6 કલાકનો રહેશે. આ પાર્કમાં અલગ અલગ એલિવેશન છે, જે એન્ટ્રન્સ પ્લાઝા વાઇલ્ડ અને એન્કોલોજર સુધી ફેલાયેલું છે, જેમાં કુલ 16 એન્કલોઝર છે, જેમાં આ પાર્કમાં 62 જાતના 1000થી વધુ દેશ વિદેશના પ્રાણીઓ મૂકવામાં આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, કર્નિવોર, બાયસન, રાયનો, એવરી તેમજ હરણ વિભાગમાં પ્રાણીઓ રાખવામાં આવ્યા છે. હરણ વિભાગમાં સાબર, કારિયાર, ચિંકારા, સફેદ કારિયાર, ઘૂડખર, ચિત્તલ તેમજ મિક્સ સ્પીસીસ એમ ટોટલ 7 પિંજરા બનાવવામાં આવ્યા છે. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.